नमस्कार दोस्तों, नो एंड लर्न यूट्यूब चैनल ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 વિષય છે એ સ્પર્ધાનું આયોજન કરેલ છે. તમે બધા છે એ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છો. તો સૌપ્રથમ છે જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની અંદર કેટલા વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા તે જોઈ લઈએ. ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 માં સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓની નામાવલી છે એ આ પ્રમાણે છે. रमेश भाई करमूर, जिग्नेश भाई, पीयूष भाई, हर्ष कुटी भावी, दिव्या बेन करमूर, निधि रामावत भावी, जलदीप दिव्या रामावत, रमेश कुमार लगारिया, राहुल निराली बेन भोगाईता, गामडियो कोलवा, अनीश खुटी, रोविसा रामावत, धवल करमूर, मीतल बेन करमूर, महेक खुटी, जवाब लिखा है. तो बधाय विद्यार्थी आ वक्त बराबर ध्यान राखजो के लाइव टिक नी अंदर अथवा तो कॉमेंट बॉक्स नी अंदर बे मांथी एक जगह प्रश्नों ना जवाब आपवाना छे. कोई डबल डबल प्रश्नों ना जवाब आपवाना नथी. પછી કેટલાક વિદ્યાર્થીઓ છે પોતાનું નામ લખેલ નથી, એને કારણે જ્યારે કલેક્શન કરવાનું થાય, તમને જ્યારે રેન્ક આપવાની થાય, ત્યારે ચોક્કસ ખબર નથી પડી શકતી કે આ પ્રશ્ન છે એ કયા વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે. પછી અમુક વિદ્યાર્થીએ પ્રશ્નોના નંબર નથી લખતા, જેને પ્રશ્નોના નંબર નથી લખ્યા અથવા તો પોતાનું નામ નથી લખ્યું એવા જે જવાબો છે એ અહીં આપણે સમાવેશ કર્યો નથી. આ વિદ્યાર્થીઓએ પરફેક્ટ સાચા જવાબ આપ્યા છે અને ક્લિયર લખેલું છે. છતાં પણ ફરી વખત કહું કે કોમેન્ટ બોક્સ ની અંદર તમારે ઓપન કરવાનું કોમેન્ટ બોક્સ, ત્યાર પછી તમારું નામ લખવાનું અને ત્યાર પછી પ્રશ્નનો નંબર લખવાનો અને ત્યાર પછી પ્રશ્નનો જવાબ લખી અને સેન્ડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. કેટલાક વિદ્યાર્થીઓએ એવું બન્યું છે કે આખી ક્વિઝ કોમ્પિટિશન પૂરી થઈ ગઈ અને ટાઈમ બાદ થયા પછી પૂરો થયા પછી એને પ્રશ્નોના જવાબ આપેલા છે. તો એવા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ છે એ આપણે ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની અંદર સમાવેશ કરેલ છે. તો હવે બધા વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો કે ક્વિઝ કોમ્પિટિશન જ્યાં સુધી લાઈવ સ્ટાર્ટ હોય ત્યાં સુધી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને એક એક પ્રશ્નોના જવાબ આપવાના છે. આગળ પાછળ જવાબ નથી આપવાના અને હારે પણ બે ત્રણ પ્રશ્નોના ભેગા પણ જવાબ નથી આપવાના. તો તમે બધા તૈયાર થઈ ગયા છો એ પહેલા ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની જે આન્સર કી છે એના સાચા જવાબો શું છે એ જોઈ લઈએ. ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની આન્સર કી આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન એ ગુલાબ, બે ની અંદર સી મંદિર, 3 બી કચ્છ, 4 ની અંદર ડી કુઓ, 5 ની અંદર બી દિન, 6 ની અંદર એ ફ્લેમિંગો, 7 ની અંદર સી ઓક્સિજન, 8 ની અંદર ડી વાઘ, 9 માં સી 1 3 5 અને 7, 10 ની અંદર એ જામનગર, 11 માં પ્રશ્નમાં બી સિયાજીરાવ ગાયકવાડ, 12 ડી ટેટા, પ્રશ્ન નંબર 13 ની અંદર એ જંગલની આગ, 14 સી હાઉસ, 15 એ મગફળી અને કપાસ, 16 માં પ્રશ્નનો જવાબ છે બી વિમાન, 17 માં પ્રશ્નનો જવાબ છે ડી 48, 18 માં પ્રશ્નનો જવાબ છે એ શેર, 19 માં પ્રશ્નનો જવાબ છે સી શિયાળો અને 20 માં પ્રશ્નનો જવાબ છે એ વરસાદ. તો આ ક્વિઝ કોમ્પિટિશન જનરલ નોલેજ ભાગ 4 ની આન્સર કી હતી. આમાંથી જે આપણે અગાઉ જે સાચા આપ્યા એ વિદ્યાર્થીઓમાંથી સૌથી વધારે ઝડપી અને સૌથી વધારે સાચા જવાબ કોણે કોણે આપ્યા એ પ્રમાણે આ વખતે આપણે 3 રેન્ક કરેલી છે. પ્રથમ રેન્ક, બીજી રેન્ક અને ત્રીજી રેન્ક. તો ચાલો જોઈએ પ્રથમ રેન્ક ની અંદર કયા કયા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય. તો પ્રથમ રેન્ક ની અંદર આવનાર વિદ્યાર્થી છે કરમૂર દિવ્યાબેન, બીજો વિદ્યાર્થી છે રામાવત નિધિબેન, રામાવત રાહુલભાઈ, કુટી મહેક અને કુટી પિયુષ. આ પાંચે પાંચ વિદ્યાર્થીઓ છે એ 18 થી 19 20 સુધીના પ્રશ્નોના જવાબ આપેલા છે અને
સૌથી વધારે પ્રશ્નોના જવાબ આ પાંચે પાંચ વિદ્યાર્થીઓના પડેલા છે, તો આ પ્રથમ રેન્કની અંદર આ પાંચે પાંચ વિદ્યાર્થીઓને કોમેન્ટ બોક્સ ઓપન કરો અને કોંગ્રેચ્યુલેશનનો મેસેજ સેન્ડ કરો. બીજા રેન્કની અંદર વિદ્યાર્થી આવે છે વાઘેલા હંસભાઈ અને બીજું નામ છે ખૂટી અનિશભાઈ. તૃતીય રેન્કમાં આવેલા વિદ્યાર્થીઓની યાદી જોઈએ. એની અંદર પહેલું નામ છે રામાવત ભાવિનભાઈ અને બીજું નામ છે ખૂટી ભાવિનભાઈ. અને આપણે ક્વિઝ કોમ્પિટિશન સ્ટાર્ટ કરીએ એ પહેલા ફરી વખત કહું કે તમારે બધાએ કોમેન્ટ બોક્સ ઓપન કરવાનું છે, એની અંદર તમારું નામ લખવાનું છે, ત્યાર પછી પ્રશ્નોનો નંબર લખવાનો છે, અને ત્યાર પછી એ બી સી ડી જે જવાબ આવતો હોય એ જવાબ લખી અને સેન્ડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. કોઈએ ડબલ વખત જવાબ નથી આપવાનો, કોમેન્ટની અંદર પણ નથી, કોમેન્ટની બોક્સની અંદર લખવાનો અથવા તો લાઈવ ચેટની અંદર લખવાનો, બેમાંથી એક જગ્યાએ લખવાનો. તમારું નામ લખવાનું ન ભૂલાય, એ ખાસ યાદ રાખજો. બધા વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ બોક્સ ઓપન કરો, તમારું નામ છે એ વ્યવસ્થિત લખો, પછી પ્રશ્ન નંબર છે એ વ્યવસ્થિત લખો અને એનો જવાબ છે એ પણ વ્યવસ્થિત લખો. જેથી કરીને અહીં જયારે અમે રેન્ક નક્કી કરતા હોઈએ ત્યારે તમારું કલેક્શન છે એ અમે વ્યવસ્થિત અને સરળતાની રીતે કરી શકીએ. પહેલો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર રજૂ કરું એ પહેલા બધા વિદ્યાર્થી મિત્રો છે એ કોમેન્ટ બોક્સ ઓપન કરી રાખો અને વિચારી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઘણા વિદ્યાર્થીએ હું કર્યું કે આગલા વિદ્યાર્થીએ જવાબ આપ્યો હોય એ જવાબ છે એને સેન્ડ કરી દીધો અને એને લીધે પણ કેટલાક વિદ્યાર્થીઓના જવાબ છે ખોટા પડે છે. આપણું લાઈવ સેશન ચાલતું હોય ત્યાં સુધીમાં ક્રમ બાય ક્રમ એક એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે, બે પ્રશ્નોનો સાથે પણ જવાબ નથી આપવાનો. અને લાઈવ સેશન પૂરું થયા પછી પાછળથી 20 મિનિટનો હું તમને ટાઈમ આપીશ, ત્યાં સુધીમાં તમે છે એ પ્રશ્નોનો જવાબ આગળ પાછળ આપી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1, ગાયના ટોળાને શું કહેવાય? ઓપ્શન આ પ્રમાણે છે: એ જોગાણ, બી ઢણ, સી ધજા, ડી આમાંથી એક પણ નહીં. તો તમે બધાએ કોમેન્ટ બોક્સ ઓપન કરો, એની અંદર તમારું નામ વ્યવસ્થિત લખો, ત્યાર પછી થોડીક જગ્યા છોડો, પછી પ્રશ્નનો ક્રમ લખો, નંબર લખો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને એબીસી જે ઓપ્શન આવતું હોય એ લખી અને સેન્ડ બટન ઉપર ક્લિક કરી દો. અને હવે આપણે તમારો ટાઈમ કરીએ છીએ. ઓકે, તમે બધાએ પ્રશ્નનો જવાબ લખી લીધો હશે. અને હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, સૌથી મોટું વર્તુળ કોના દ્વારા દોરી શકાય? પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવાનો છે ફરી વખત હું તમને સમજાવી દઉં વ્યવસ્થિત. તમારે લાઈવ ચેટ અથવા કોમેન્ટ બોક્સ બેમાંથી એક જગ્યાએ તમારા પ્રશ્નનો જવાબ લખવાના છે. એની અંદર સૌપ્રથમ તમારું નામ લખવાનું, ત્યાર પછી થોડીક જગ્યા છોડી દેવાની, ત્યાર પછી પ્રશ્નનો નંબર લખવાનો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડીને જે જવાબ આવતો હોય એ આવતો હોય તો એ લખવાનો, બી આવતો હોય તો બી લખવાનો અને સી આવતો હોય તો સી લખી અને પછી તમારે સેન્ડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. બીજા પ્રશ્નના ઓપ્શન છે એ આ પ્રમાણે છે: એ વાટકી, બી ગ્લાસ, સી થાળી અને ડી જગ. અને હવે તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ, તો કોમેન્ટ બોક્સ ઓપન કરો અને તમારું નામ લખી અને ત્યાં રાખો.
પ્રશ્ન નંબર 3 નીચેના ચિત્રોમાંથી કેરીનું ફળ ઓળખો અહીં હું તમને ચાર ચિત્રો બતાવી છે એમાંથી કેરીનું ફળ કયું છે એ તમારે જવાબની અંદર લખવાનું છે એ બી સી અને ડી ચાલો પ્રશ્ન લખવા માટે તૈયાર થઈ જાઓ અને તમારો ટાઈમ પણ છે હવે થાય છે પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી સૌથી ઓછી વજનદાર વસ્તુ કઈ છે એ કપાસ બી મગફળી સી ઘઉં ડી મગ તો પ્રશ્નનો જવાબ લખવા માટે તૈયાર થઈ જાઓ અને સૌપ્રથમ તમારું નામ લખો ત્યાર પછી પ્રશ્નનો નંબર લખો ત્યાર પછી થોડી જગ્યા છોડી અને આમાંથી જે ઓપ્શન આવતું હોય એ બી સી કે ડી એ લખી અને સેન્ડ બટન ઉપર ક્લિક કરો પ્રશ્ન નંબર 5 ભગવાન શ્રીરામને એ કુલ કેટલા ભાઈઓ હતા એ 3 બી 4 સી 7 અને ડી 2 કરો સરસ પ્રશ્ન નંબર 6 હલ્દીઘાટીનું યુદ્ધ કયા રાજ્યમાં થયું હતું એટલે કે હલ્દીઘાટીનું યુદ્ધ જે મેદાન ઉપર થયું હોય એ મેદાન હાલ કયા રાજ્યની અંદર આવેલું છે એ જવાબની અંદર તમારે લખવાનું છે એમનો ઓપ્શન એ રાજસ્થાન બી ગુજરાત સી મધ્યપ્રદેશ અને ડી પંજાબ
प्रश्न नंबर 7 शिवाजीए पोतानी राजधानी क्या स्थापी हती? ए चित्तौड़गढ़, बी कुंभलगढ़, सी रायगढ़, अने डी जूनागढ़। तो जवाब लखवा माटे तैयार थई जाओ अने हवे तमारो टाइम थाय छे स्टार्ट नाउ। प्रश्न नंबर 8 काउंस में 5 × 6 काउंस पूरो ओछा 10 बराबर कितना थाय? आनो जवाब छे के तमारे गणतरी करी अने लखवानो छे। अहीं हुं तमने 4 ऑप्शन आपी, एमांथी सिलेक्ट करी अने पछी साचो जवाब कमेंट बॉक्स नी अंदर लखी अने सेंड करवानो छे। ए 30, बी 60, सी 29 अने डी 30। तो 15 सेकंड बाकी है, फटाफट कमेंट बॉक्स ओपन करो, એની અંદર પહેલા તમારું નામ લખો, ત્યાર પછી પ્રશ્નનો નંબર, ત્યાર પછી જવાબ લખી અને સેન્ડ બટન પર ક્લિક કરો। પ્રશ્ન નંબર 9 ભારતની રાષ્ટ્રીય લિપિ કઈ છે? એ યુનાની, बी देवनगरी, सी अरबी, डी फारसी। प्रश्न नंबर 10 गुजरात में सौथी वधारे जैन मंदिरों क्या आवेला छे? ए पालीताणा, बी पालनपुर, सी पंचमहाल, डी जूनागढ़।
જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન ની અંદર ભાગ 4 ની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ રેન્ક ની અંદર આવેલા છે તેમના નામ આપણે જોઈએ તો પ્રથમ રેન્ક ની અંદર આવનાર વિદ્યાર્થીઓની છે યાદી આ પ્રમાણે છે એમાં પહેલું નામ છે કરમૂર દિવ્યાબેન રામાવત નિધિબેન રામાવત રાહુલભાઈ ખુટી મહેક અને ખુટી પિયુષ પાંચે પાંચ વિદ્યાર્થીઓ છે એ ફર્સ્ટ રેન્ક ની અંદર ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની અંદર આવે છે દ્વિતીય રેન્ક ની અંદર એટલે કે બીજા રેન્ક ની અંદર આવે છે વાઘેલા હર્ષ અને ખુટી અનિશભાઈ અને તૃતીય રેન્ક ની અંદર આવે છે રામાવત ભાવિનભાઈ અને ખુટી ભાવિનભાઈ આ નવે નવ વિદ્યાર્થીઓને છે એ ખૂબ ખૂબ અભિનંદન અને આ ક્વિઝ કોમ્પિટિશન ની અંદર પણ સારામાં સારા માર્ક મેળવી અને ફર્સ્ટ દ્વિતીય અને તૃતીય રેન્ક ની અંદર પોતાનું નામ આવે એવી શુભકામના સાથે આપણે ક્વિઝ કોમ્પિટિશન છે એ આગળ સ્ટાર્ટ કરીએ એ પહેલા કેટલીક જે ઓલી વખતે જે તમે જવાબ લખવામાં ભૂલો કરી દીધી એના વિશે હું તમને માર્ગદર્શન આપી દઉં તો તમારે કા લાઈવ ચેટ ની અંદર પ્રશ્નોના જવાબ બધાય આપવાના છે અથવા તો કોમેન્ટ બોક્સ પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવાના છે એ તમને બધાને ખબર છે સૌપ્રથમ તમારે તમારું નામ લખવાનું ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને પ્રશ્નનો નંબર લખવાનો અને ત્યાર પછી થોડીક જગ્યા છોડી અને એનો જવાબ લખી અને સેન્ડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું કેટલાક વિદ્યાર્થીઓએ એવું પણ કરેલ છે કે આપણું લાઈવ સેશન પૂરું થઈ ગયા પછી પણ આપણે જે 20 મિનિટનો ટાઈમ આપીએ છીએ એ પણ પૂરો થઈ ગયા પછી પ્રશ્નોના જવાબ આપેલા છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં જે લાઈવ સેશન પૂરું થયા પછી તમને 20 મિનિટનો ટાઈમ આપવામાં આવશે ત્યાં સુધી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ છે લખી અને સેન્ડ કરી શકશો ત્યાર પછી જે તમે પ્રશ્નોના નંબર છે જવાબો સેન્ડ કરો છો એ ટાઈમર સાથે છે એ અહીં મને બતાવતા હોય છે એટલે એવા પ્રશ્નોને છે એ આપણે કાઉન્ટ નહીં કરીએ રેન્ક ની અંદર આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ એવું કર્યું છે કે લાઈવ સેશન ની અંદર એક બુકમાં અથવા તો બીજી કંઈ એક જવાબો લખતા ગયા અને ત્યાર પછી છેલ્લે લાસ્ટ બોક્સ ની અંદર કોમેન્ટ બોક્સ ની અંદર વિશેષ પ્રશ્નોના જવાબો છે એને એક સાથે આપી દીધેલા છે તો આ રીતે પણ તમારે નથી કરવાનું તમારે બધે એક એક પ્રશ્ન છે એ વાંચતો જવાનું વિચારતો જવાનું અને પ્રશ્નોનો જવાબ છે એ સેન્ડ કરતો જવાનું મિત્રો ખાસ યાદ રાખજો કે આ વખતે કોમેન્ટ બોક્સ અને લાઈવ ચેટ બે ની અંદર તમારે પ્રશ્નોનો જવાબ નથી આપવાના કોઈ પણ એક ની અંદર તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો આ કોમેન્ટ બોક્સ ની અંદર લખવાના અથવા તો લાઈવ ચેટ ની અંદર તો કોમેન્ટ બોક્સ ની અંદર લખો તો વધારે સારું કારણ કે મને અહીંથી કલેક્શન જે તમારું રેન્ક આપવાનું હોય ત્યારે પ્રશ્નોના જવાબ છે એ શોધવા ખૂબ સરળ પડે છે તો શક્ય હોય ત્યાં સુધી કોમેન્ટ બોક્સ ની અંદર જ તમારો જવાબ લખવાનો છે એ હું અહીંથી આગ્રહ રાખી અને તમે બધાય કોમેન્ટ બોક્સ ની અંદર જ જવાબ લખશો એવી આશા સાથે આપણે ક્વિઝ કોમ્પિટિશન છે એ 11મો પ્રશ્ન છે એ રજૂ કરીએ તો પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી ક્યાં એક અંગ્રેજી મહિનામાં 30 દિવસ આવો હોય છે આમ તો આપણે અંગ્રેજી માસ ની અંદર ઘણા માસો ની અંદર 30 દિવસ હોય છે પણ અહીંથી હું જે તમને ચાર ઓપ્શન આપું એમાંથી તમારે 30 દિવસ આવતા હોય એવો માસ તમારે છે એ જવાબની અંદર લખવાનો છે તો એનો ઓપ્શન એ ડિસેમ્બર બી જુલાઈ સી જૂન અને ડી ઓગસ્ટ પ્રશ્ન નંબર 12 અઠવાડિયામાં કેટલા વાર આવે છે એ 6 બી 8 સી 12 ડી 7
तो मित्रों तमे हजी सुधी अपने आ चेनल ने जो सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब बटन ऊपर क्लिक करो अने बेल आइकन दबावानुं भूलता नहीं, कारण के आवा जेवी माहिती सभर एजुकेशन ना लगता वीडियो छे ए ज्यारे अमारी साइट ऊपर अमे अपलोड करीए त्यारे तरत ज छे तमने नोटिफिकेशन मळी रहे। ए सिवाय जो आपणा आ वीडियो ने तमे लाइक ना कर्युं होय तो लाइक बटन ऊपर क्लिक कर दियो, तमारा मित्रों ने जे शेर ना कर्युं होय तो एमने पण शेर करी दियो, जेथी करीने ए पण आ क्विज कॉम्पिटिशन नी अंदर भाग लई शके। हवे आपणे प्रश्न नंबर 13 જોઈએ। प्रश्न नंबर 13, हड ने वैज्ञानिक भाषा में शू कहवाय? ए पर्ण, बी प्रकांड, सी मूल, डी पुष्प। प्रश्न नंबर 14, क्रिकेट नी रमत मा एक ओवर मा केटला दड़ा होय छे? ए 20, बी 9, सी 12, डी 7। तो जवाब लखवा माटे तैयार थई जाओ अने हवे तमारो टाइम करीए छे आपणे स्टार्ट। तो फटाफट नाम लखी नाखो कमेंट बॉक्स नी अंदर, तमारो प्रश्न नो नंबर लखो अने त्यार पछी जे जवाब आवतो ए लखी अने सेंड करो। प्रश्न नंबर 15, उत्तरायण नो त्यौहार कई तारीखे उजवामां आवे छे? अहीं तमने हुं चार तारीख आपीश, एमांथी जे तारीखे उत्तरायण नो त्यौहार उजवामां आवतो होय ए तारीख तमारे जवाबनी अंदर लखी अने मने सेंड करवानो छे। ऑप्शन ए 25 जानुआरी, बी 12 जानुआरी, सी 14 जानुआरी, डी 25 डिसेम्बर।
प्रश्न नंबर 16 गांधीजी नो जन्म क्या शहर में थयो हतो ए राजकोट बी पोरबंदर सी गांधीनगर अने डी अमदावाद प्रश्न नंबर 17 पांडवोनी शाला तेमज भीमनु रसोडो वगैरे पुराणी जगह क्या आवेली छे ए धोड़का ई बावड़ा सी गिरनार अने डी द्वारका प्रश्न नंबर 18 नांगेश्वर ज्योतिर्लिंग क्या जिला में आवेल छे ए गीर सोमनाथ बी वडोदरा सी भावनगर डी देवभूमि द्वारका तो प्रश्न नो जवाब लखवा माटे तैयार थी जाओ अने तमारो टाइम थाय छे हवे स्टार्ट प्रश्न नंबर 19 शुक्ल तीर्थ क्या जिला में आवेलू छे ए नवसारी बी भरूच सी आणंद डी पंचमहाल
પ્રશ્ન નંબર 20 અને આજની આપણી આ ક્વિઝ કોમ્પિટિશનનો છેલ્લો પ્રશ્ન. આ ક્વિઝ કોમ્પિટિશન પૂર્ણ થયા પછી 20 મિનિટ સુધી આપણે કોમેન્ટ બોક્સ છે એ આપણી આ ક્વિઝ કોમ્પિટિશનનું ઓપન રહેશે. એની અંદર તમે પ્રશ્નોના જવાબ 20 મિનિટ સુધી લખી અને સેન્ડ કરી શકશો. ત્યાર પછીના મોકલાવેલ જે પ્રશ્નોના જવાબ છે એ આપણે માન્ય નહીં રાખીએ. તો મને આશા છે કે આપ સૌ 20 મિનિટ સુધીની અંદર વ્યવસ્થિત બાકી રહી ગયેલા પ્રશ્નોના જવાબ છે એ તમે લખી અને સેન્ડ ચોક્કસ કરી દેજો. ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય કે નેટવર્કની ખામીને લીધે ઘણી જગ્યાએ પ્રસારણ છે એ આગળ પાછળ ચાલતું હોય. કેટલાક વિદ્યાર્થીને 18મો પ્રશ્નનો ડિસ્પ્લે ઉપર હોય તો કેટલાક વિદ્યાર્થી ડિસ્પ્લે ઉપર 19મો પ્રશ્ન પણ હોય. તો એને લીધે આપણે 20 મિનિટ છે એ લાઈવ સેશન પૂરું થયા પછી આપણે કોમેન્ટ બોક્સ ઓપન રાખીએ છીએ. તો ત્યાં સુધીમાં તમે પ્રશ્નનો જવાબ છે એ લખી શકશો. પ્રશ્ન નંબર 20. અમદાવાદનું મુખ્ય મથક જણાવો. એ નવસારી, બી ભરૂચ, સી આણંદ અને ડી અમદાવાદ. આપણી આજની જે લાઈવ સેશન છે જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની અંદર જે જે વિદ્યાર્થીઓ સાચા જવાબ આપ્યા હશે એ વિદ્યાર્થીઓના નામ છે એ આપણે ભાગ 6 ની અંદર પ્રસારિત કરીશું. અને ત્યાર પછી આપણે પ્રથમ રેન્ક ની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા, દ્વિતીય રેન્ક ની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા અને તૃતીય રેન્ક ની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા એના પણ નામ છે એ આપણે અહીંથી જાહેર કરીશું. જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન ભાગ 4 ની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ રેન્ક ની અંદર આવેલા છે એની નામાવલી છે એ આ પ્રમાણે છે. કર્મુદિવ્યાબેન, રામાવત નિધિબેન, રામાવત રાહુલભાઈ, કુટી મહેક, કુટી પિયુષ. દ્વિતીય રેન્ક ની અંદર આવે છે વાઘેલા હર્ષ, કુટી અનેશભાઈ અને તૃતીય રેન્ક ની અંદર આવે છે રામાવત ભાવિનભાઈ અને કુટી ભાવિનભાઈ. જો તમે આ તમામ વિદ્યાર્થીઓને છે જો અભિનંદન આપવા ઈચ્છતા હો તો કોમેન્ટ બોક્સ ઓપન કરો અને પહેલા તમારું નામ લખો, પછી થોડીક જગ્યા છોડી અને તમે જે કંઈ મેસેજ લખવા માંગતા હો અથવા તો કોંગ્રેચ્યુલેશન લખો અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓને તમે અભિનંદન આપવા ઈચ્છતા હો એ વિદ્યાર્થીનું નામ લખી અને સેન્ડ બટન ઉપર તમે ક્લિક કરી દો. આજના આ લાઈવ સેશનની અંદર જે વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા છે તેઓના આપણે નામ છે એ ભાગ 6 ની અંદર ડિસ્પ્લે ઉપર બતાવીશું. ત્યાર પછી પ્રથમ રેન્ક, દ્વિતીય રેન્ક અને તૃતીય રેન્ક ની અંદર કે કે વિદ્યાર્થી આવ્યા એ પણ આપણે ડિસ્પ્લે ઉપર છે એ 1x1 છે એ જાહેર કરીશું. આપણી આ ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. આપણા આ વિડીયોને જો તમે લાઈક ન કર્યું હોય તો લાઈક કરજો. તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો જેથી કરીને એ પણ આ ક્વિઝ કોમ્પિટિશનનો લાભ લઈ શકે.